નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં 13 મે 2024 ના રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા સાથે મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ સામે આવી. ભરૂચ વરસાદી માહોલ વચ્ચે દહેજ બાયપાસ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ. અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાય. અગાઉ પાલિકા દ્વારા બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારી લેવા નોટિસ ફટકારી હતી. રાત્રિના વાવાઝોડા સમયે કેટલોક ભાગ તૂટીને પડ્યો હતો. સવારે પણ આ ભાગ પડ્યો હતો. પાલિકા દ્વારા સ્થળ તપાસની કાર્યવાહી શરૂ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન. ચાલુ સાલે આંબા ઉપર કેરીનો પાક ઓછો આવ્યો હતો. મિની વાવાઝોડાના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન. ભરૂચના નંદેલાવના મૂળ વતનીનો લંડનમાં ડંકો. બીજી વખત લેંગસાયર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા. મુંતઝીર પટેલે અપક્ષમાં 2 સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારોને આપી કારમી હાર. અંકલેશ્વર જીપીસીબી એક્શન મોડમાં. ડેટોક્સ કંપની પાસે ભૂતિયા કનેક્શનની આશંકાએ ખોદકામ કરાયું. ખોદકામ દરમિયાન નોટિફાઇડ વિભાગની રાઇઝિંગ લાઇનમાં ભંગાણ પડતા ત્વરિત અસરથી સમારકામ કરવામાં આવ્યું. જીપીસીબી દ્વારા સ્થળ પરથી જરૂરી નમૂના પણ લેવાયા. અંકલેશ્વરનો હાર્ડ સમૂહ ઓએનજીસી ઓવરબ્રિજ આવતીકાલથી અવર જવર માટે શરૂ કરાશે. અંકલેશ્વર વહીવટી તંત્ર સક્રિય થતાં આવતીકાલથી શરૂ કરવા ઇજારદારે ખાતરી આપી. ઝઘડિયાના નાના સાંજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ આવેદનપત્ર પાઠવ્યું. દીકરીના મૃત્યુ માટે ડીએફઓ જવાબદાર હોવાનો આક્ષેપ. ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી અપાઈ હતી. ભરૂચ જિલ્લામાં 13 મે 2024 રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા સાથે મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ બની હતી. ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતાં એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા. જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળે છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા, જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો તેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમજ ભરૂચ આમ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઈડ પર કરેલ છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ ડૂલ થઈ જતા લોકો અટવાયા હતા. આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી. અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ભારે પવનના કારણે લોકો માંડવા પકડીને ઊભા રહેતા વિડીયો વાયરલ થયા હતા. ભરૂચના હથિકાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે પાર્ક કરેલ એક ફોરવ્હીલ ગાડી દબાઈ જતા દોડધામ મચી હતી. જોકે સદનસીબે કારમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે નબીપુર નજીક બની રહેલ કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલ અનેક ગાડીઓ દબાઈ જવાના કારણે વાહન માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દહેજ બાયપાસ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રિના અચાનક વાતાવરણમાં પલટા આવ્યા બાદ વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલ હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકીટતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારે બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાઈ હતી. ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 12 વાગ્યાની આસપાસનો બનાવ હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે. અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી. ભરૂચમાં ગતરોજ ફૂંકાયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ફીડરો અને વીજ થાંભલાઓ પડી જતા ભારે નુકસાન થયું હતું, જેથી ભરૂચ શહેરમાં અંધારપટ છવાયો હતો. જો કે વીજ કંપનીના સ્ટાફે આખી રાત ખડે પગે કામગીરી કરી પુનઃ વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો. ગુજરાત હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપી હતી, જેના પગલે ગતરોજ ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. વાવાઝોડું એટલું તેજ હતું કે જે લોકો જ્યાં હતા ત્યાં જ ઊભા રહી જતા સલામત સ્થળે ખસી ગયા હતા. પરંતુ આ વાવાઝોડાએ વીજ કંપનીના 28 ફીડરોને અસર થતાં શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. એટલું જ નહીં, 21 વીજ પોલ, 1 ટ્રાન્સફોર્મર અને 2 DODPને નુકસાન થયું હતું. વીજ કંપનીના અધિકારીએ તાત્કાલિક વીજ કંપનીઓના તમામ સ્ટાફને ફરજ પર બોલાવી જલ્દીથી જલ્દી વીજ પુરવઠો શરૂ કરવા આદેશ આપ્યા હતા, જેથી વીજ કંપનીના સ્ટાફે આખી રાત ફિલ્ડમાં ઉતરી ભારે જહેમત ઉઠાવી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો. આ અંગે વીજ કંપનીના અધિકારી આવી કોઈ પણ ઘટના બને તો વીજ કંપનીના કર્મીઓને સહકાર આપવા માટે અપીલ કરી હતી. આપણા જે ભરૂચ વિસ્તાર જે છે તેમાં કુલ 28 ફીડરો આવેલા છે, જે આખા ભરૂચ સિટીને હવે વીજ પ્રવાહ પૂરો પાડે છે. એમાં 28 ફીડરોને અસર થઈ હતી. જે 28 ફીડરોમાં આપણે જે ગણતરી કરીએ તો આજે 21 પોલને નુકસાન થયેલું છે, 1 ટ્રાન્સફોર્મર DP અને 2 DODP એને નુકસાન થયેલું છે. એ અત્યારે આપણો જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ભરૂચ સિટી વિસ્તારનો જે સ્ટાફ છે તેઓ આખી રાતે ખડે પગે હાજર રહી અને એ લોકોએ કામગીરી કરી છે અને તમામ વિસ્તારોમાં વીજ પ્રવાહ પુનઃસ્થાપિત કરવાના પોતાના તમામ પ્રયત્નો કરેલા છે. અને આજે પણ જે બાકી રહી ગયેલો વિસ્તાર હતો તેને પણ આજે જે કમ્પ્લેન્ટના ભાગરૂપે જે વીજ પ્રવાહ ચાલુ કરવાનો હતો એના તમામ જે રાતના માણસો હતા તે તમામને પાછા આજે કામે બોલાવી અને એ લોકોએ પોતાની કામગીરી બજાવી છે. હવે જાહેર જનતાને હું એક અપીલ એવી કરવા માગું છું કે આવો કોઈ પણ પ્રસંગ એટલે કે કુદરતી આફત આવે તો તે વખતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જે માણસો છે એને પૂરેપૂરો સહકાર આપવો. જે આપણી ભરૂચની જનતા છે એને પણ એની ઘણી બધી તકલીફ ભોગવી છે, છતાં એ લોકોનો સહકાર અને સાથ સહકાર અને એ લોકોના વ્યવહારથી અમને આખી રાતમાં પણ બધા જ લગભગ વિસ્તારોમાં પાવર સપ્લાય પાછા પુનઃસ્થાપિત કરી શક્યા છે, એ માટે એમનો પણ આભાર માનું છું. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ જવા પામ્યો હતો. અગાઉ પાલિકા દ્વારા બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારી લેવા માટે નોટિસ ફટકારાઈ હતી. રાત્રિના વાવાઝોડા સમયે કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જો કે સવારે પણ થોડો ભાગ પડ્યો હતો. પાલિકા દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી શરૂ કરાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા તાજેતરમાં નોટિસ ફટકારી હતી. દરમિયાન ગત રાત્રે દરમિયાન ભારે પવન તેમજ વરસાદના કારણે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ જવા પામ્યો હતો. રાત્રિનો સમય અને વાવાઝોડાને લઈ ત્યાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. સવારે પણ કેટલોક લટકતો ભાગ તૂટી પડ્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર પાલિકાને જાણ થતાં પાલિકા દ્વારા સ્થળ તપાસ શરૂ કરી હતી. જર્જરિત ભાગ ત્વરિત અસરથી ઉતારી લેવા માટે સ્થાનિકોને તાકીદ કરાઈ હતી. અંકલેશ્વર પંથકમાં ગઈકાલે સાંજે એક ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ અંકલેશ્વર પંથકમાં મોડી સાંજના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ચાલુ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો પાક ઓછો આવ્યો હતો. દરમિયાન ગતરોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે કેરીઓ ટપોટપ ખરી પડી હતી. એક તરફ આંબા ઉપર કેરીનો પાક ઓછો હતો, તેવામાં ભારે પવન ફૂંકાતા બચેલી કેરીનો પાક પણ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો નીચે ખરી પડેલી કેરીને વીણવા લાગ્યા છે. જો કે આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓને નુકસાન થતા માર્કેટમાં ઓછો ભાવ મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ખેડૂત આકાશ કાંજિયાની આંબાવાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડી હતી અને તેઓ ખરી પડેલી કેરીને અંકલેશ્વરની માર્કેટમાં 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવી પડી રહી હતી. ત્યારે મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મારું નામ આકાશભાઈ બેજુભાઈ કાંજિયા છે. મારી હાસોદ રોડ ઉપર વાડી છે. કમસે કમ 150 આંબા છે મારા. 150 આંબામાં બધી વકલની કેરી છે. મારા પાસે કેસર, હાપુસ, રાજાપુરી, લંગડો, દશેરી બધી વકલની છે. ઓણ વાડીમાં પાક ઓછો જ હતો, એ છતાંય વાવાઝોડું કાલે આવ્યું. એ વાવાઝોડામાં મારે મોટામાં મોટું નુકસાન થયું છે. અને માર્કેટમાં અત્યારે ભાવ ચાલે છે 3500-3000 રૂપિયા ચાલે છે કેસરના. અને એ છતાંય અમારી 40 કેરેટનો ભાવ 400 રૂપિયા 20 કિલો આવ્યો છે. 20 કિલોના 400 રૂપિયા. અમાર ગરીબ માણસની સરકાર સહાય કરે તો સારું કહેવાય. વિનંતી છે અમારી. અમારા બહુ મોટું નુકસાન થયેલું છે. ઓણ ભરૂચના નંદીલાવ ગામના મૂળ વતનીએ લંડનમાં લેક્સાયર કાઉન્સિલરની ચૂંટણીમાં 2 હરીફ પક્ષોને હરાવી અપક્ષ તરીકે ભવ્ય જીત હાંસલ કરી છે. ભરૂચ નંદેલાવ ગામમાં 50 વર્ષીય મુંતઝીર પટેલ 20 વર્ષ પહેલાં લંડન બ્લેકબર્ન સ્થાયી થયા હતા. તેઓએ 7 વર્ષ પહેલાં લેંકશાયર કાઉન્સિલરની ચૂંટણી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી કરી જીતી હતી, જે બાદ લોકોના આગ્રહ પર આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. આ વખતે ચૂંટણીમાં તેઓને 1957 મત મળ્યા હતા. સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 85 મત, જ્યારે લિબરલ પાર્ટીના ઉમેદવારને 740 મત મળ્યા હતા. ચૂંટણીમાં 45% મતદાન થયું હતું. તેઓની સમાજસેવાના કારણે તેમને લેંકશાયરના સ્થાનિક લોકોએ ફરી ચૂંટણી લડવા આગ્રહ કરતા ભવ્ય જીત મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વર તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવનની સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા સાથે ધીરે ધીરે ધારે વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે ભારે પવન ફૂંકાતા જનજીવન ખોરવાયું હતું. પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયું હતું. વાલિયા ચોકડી પાસે ઝાડ ધરાશે થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી ઝાડને કાપીને હટાવી લઈ વાહન વ્યવહારને કાર્યરત કર્યો હતો, જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી. મારું નામ અરવિંદભાઈ મૂળજીભાઈ વસવા છે. હું શાલીમાર નર્સરીમાં રહીને ફરજ બજાવું છું. હવે અમારા આરએફઓ સાહેબે, ડીવી ડામર સાહેબે કહ્યા મુજબ અમે જે વાવાઝોડામાં ઝાડ પડી જાય એના હિસાબે અમને તાત્કાલિક અમે અમારા સાહેબે મોકલેલા ગાડી લઈને, જ્યાં કંઈ ઝાડું પડી જાય તેને તમે રોડ ખુલ્લો કરો. તો અમને કોસંબલી રોડ પર ચક્કર માર્યા, ત્યાં પણ એક ઝાડ કાપીને અમે રોડ ખુલ્લો કર્યો. ભાઈ ગોર્ડન બીચ તરફ જઈ રહ્યા છે તો અહીંયા એસી મોટરની સામે પેલ્ટોનું ઝાડ પડેલું હતું, એને અમે હટાવ્યું. હવે હજુ આગળ વધીએ છીએ. અંકલેશ્વર જીપીસીબી એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડેટોક્સ કંપની પાસે ભૂટિયા કનેક્શનની શંકાએ ખોદકામ કરાયું હતું. ખોદકામ દરમિયાન નોટિફાઇડ વિભાગની રાઇઝિંગ લાઇનમાં ભંગાણ પડતા ત્વરિત અસરથી સમારકામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં થઈ રહેલા આડેધડ દૂષિત પાણીના નિકાલ અને ભૂતિયા કનેક્શનને લઈ જીપીસીબી એક્શન મોડમાં આવી છે. છેલ્લા 1 સપ્તાહથી ભૂતિયા કનેક્શન શોધવા માટેની ઝુંબેશ શરૂ કરી છે. નોટિફાઇડથી 10 કિલોમીટરની દૂષિત પાણી વહન કરતી રાઇઝિંગ લાઇન સિવાય તમામ લાઇન ઓવરહેડ કરી દેવામાં આવી છે. છતાં કેટલીક કંપની દ્વારા જૂની લાઇન ભૂતિયા કનેક્શન વડે દૂષિત પાણીનો નિકાલ કરી રહી છે, જે અંગે જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરતા
અંકલેશ્વરમાં માહિતી અને શંકાના આધારે નોટિફાઈડ અને એનસીટી સહિત ટીમ સાથે સર્ચ કરી રહ્યું છે, જે અંતર્ગત જીતાલી ગામ પાટિયા પાસે આવેલ ડેટોક્સ કંપની પાછળ ભૂતીય જોડાણ હોવાની માહિતીના આધારે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સીએનબી પમ્પિંગ સ્ટેશનને જોડતી નોટિફાઈડની રાઇઝિંગ લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જે ત્વરિત અસરથી સમારકામ બંધ કરવામાં આવ્યું હતું. જીપીસીબી દ્વારા સ્થળ પર દૂષિત પાણીના નમૂના લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરાઈ હતી અને નોટિફાઈડ વિભાગને સ્થળ નોટિસ ફટકારી હતી. આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે એસેટમાં હવે ઓવરહેડ લાઇન નાખી દેવામાં આવી છે, ત્યારે હજુ ભૂતિયા કનેક્શન વડે થઈ રહેલા પ્રદૂષિત પાણીના નિકાલ અટકાવવા માટે માહિતી અને શંકાના આધારે જીપીસીબી દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ શરૂ કરી છે અને ભૂતિયા કનેક્શન મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરનો હાડસમૂહ ઓએનજીસી ઓવરબ્રિજ આવતીકાલ સવારથી વાહનોની અવરજવર માટે શરૂ કરવામાં આવશે. અંકલેશ્વર વહીવટીતંત્ર સક્રિય થતાં બુધવારના રોજથી શરૂ કરવા ઇજારદારે ખાતરી આપી હતી. અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવે નંબર 48ને જોડતા ઓએનજીસી ઓવરબ્રિજમાં છેલ્લા 5 દિવસથી નવીનીકરણ થયા બાદ પુનઃ ધમધમતો થશે. બ્રિજ પર દિશાસૂચક સાઇનબોર્ડ લગાવવાની સાથે રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણરૂપ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ બ્રિજ પરનો માર્ગ સંપૂર્ણ બની ગયો છે અને ફૂટ બ્રિજ પણ બનીને તૈયાર થઈ ગયો છે. નગરપાલિકા દ્વારા લાઇટિંગ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે આવતીકાલથી વાહન વ્યવહારની અવરજવર શરૂ કરવામાં આવશે. બ્રિજ શરૂ થતાં જ ગડકોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી જશે અને બ્રિજ જલ્દી શરૂ થાય તે માટે ઇજારદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આવતીકાલના રોજ સવારથી જ ઓવરબ્રિજ શરૂ કરવાની ખાતરી આપી છે, એટલે 15 મે બુધવારના રોજથી બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઝઘડિયાના નાના સાંજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં તેમના પિતાએ DFOને જવાબદાર ઠેરવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાના પગલાં ભરવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરે પાઠવેલા આવેદનમાં મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાની કેવડિયા ખાતે બદલી થતાં તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરાતા 13/3/2024 રોજ છૂટા કરાયા હતા અને 14/3/2024 રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું, જે માટે DFOની આપખુદશાહી અને જાતિવાદ છે. જેઓએ માંગેલી માહિતી પણ આજ દિન સુધી પૂરી ન પાડી હકના નાણાં પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે. તેઓ સામે કાયદાકીય પગલાં કરી ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવા મૃતક કવિતાના માતા, નાની દીકરી તેમજ અન્ય સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. હું કાંતિલાલ અંબાલાલ ગોહિલ, વતન દહેજ, આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આપખુદશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી, પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા. ખૂબ રડી પણ છે મારી દીકરી, ઘણા બધા કારસ્તાનો કર્યા છે, પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી પણ પછી કોઈકે સમજાવ્યા તો બદલી ન કરી. ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો 6/3/2024 રોજ, તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીને નામ ગાંધીનગર પહોંચ્યું. મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું આ વર્ક ટર્નના કર્મચારીઓની યાદી હોતી હોય, પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની 9 વર્ષની દીકરી છે એના માટે પરીક્ષાઓ હતી, છતાં પણ ઉર્વશીબેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે. કેવડિયા અમે ગયા, બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં અને અમે કેવડિયા હાજર કરવા ગયા. હાજર થઈને પાછા ફરતા મારી દીકરી નિરાશ હતી, તો મારી દીકરીને મેં વાળી વારે સમજાવી પટાવીને પૂછતા રડી પડી અને કીધું પપ્પા 50,000 રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા. કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને 4-5 દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ 50,000 ન મળવાથી તાત્કાલિક બુધવાર 13 તારીખે છૂટી કરી. આજે મારી દીકરીને 2 મહિના થઈ ગયા છૂટી કર્યાને અને ત્યાર પછી પણ
આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે, એનો એટલી બધી પહોંચ છે, એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે, એટલી બધી એની બહેની પહોંચ છે કે અમારા દીકરીના વર્તનના કાગળો કે અમારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ, એના માણા પણ એ રોડા નાખીને ઊભી રહી છે. અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે, એમાં ઘણા એને અમે માહિતી અધિકાર નિયમ હેઠળ અરજીઓ કરી છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી. ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવામાં કર્યું છે. આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબેન અને એના બે એક મળતિયાત છે, અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા. એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ, જેથી મારી દીકરી તો મરી ગઈ પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોત કે મેં જે એવું મોત જોયું છે આ બાપે, કે મીડિયા મિત્રોને ખબર જ છે, આપે ચલાવ્યું પણ છે કે આ અક્ષમ્ય છે. હું ઉર્વશીબેનને પણ આપી ચૂક્યો છું, કેવડિયા પણ કાગળો આપી ચૂક્યો છું, પણ નવા નવા બહાના નીકળે છે અને અમારા પૈસા અટવાઈ ગયા છે. પૈસો નહીં મળે એનો સવાલ નથી, મારો ધ્યેય મકસદ એક જ છે કે આ ઉર્વશીબેનને કડકમાં કડક સજા થાય. આ ઉર્વશીબેનની તાકાત તો જુઓ કે સિનિયર લોકોને રહેવા દઈને જુનિયર લોકોને ચાર્જ આપે છે, સિનિયર લોકોને રહેવા દઈને જુનિયર લોકોને ક્લાસ વન ઓફિસરના ચાર્જ આપે છે, ક્લાસ ટુ ઓફિસરના ચાર્જ આપે છે. ત્યાંથી જ વહીવટીતંત્રે સમજવું જોઈએ કે આ કેટલી માથા ફરેલ અધિકારી હશે. ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાની વીંટી પડી છે. જંબુસરનગરમાં પણ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પોલીસે પણ માર્ગ પર પડેલા વૃક્ષ હટાવ્યા હતા. ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. ભરૂચ જિલ્લામાં જંબુસરનગરની વાત કરવામાં આવે તો ભારે ગતિએ ફૂંકાયેલા વાવાઝોડામાં અને કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ ડૂલ થઈ જતાં લોકોએ હાલાકી વેઠવી પડી હતી. જંબુસરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર મળ્યા હતા. નગરમાં આવેલ એસટી ડેપોમાં વરસાદના કારણે ડેપોમાં પાણી ભરાઈ જતાં મુસાફરોને અવર જવર કરવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. એટલું જ નહીં, ડેપોનું ડીઝલ પંપના પતરા પણ ઉડી ગયા હતા, જેના કારણે એસટી કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે જંબુસરના કાબીમાં પણ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ઠેર ઠેર રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેથી કાબી પોલીસે રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોમાં કામગીરી કર્યા બાદ આજે સવારે પણ પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર સહિતના પોલીસ કર્મચારીઓ સ્વયં રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કરજણમાં ભારે પવન સાથે વરસાદ વરસતા એક વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. ગતરોજ મોડી સાંજે કરજણ સહિત તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જોતજોતામાં ભારે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનના પગલે નગરમાં જૂના બજાર સીતારામ વારી ગૃહ પાસે એક વૃક્ષ વીજળીના તાર પર પડ્યું હતું, જેની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને કાપી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં 13 મે 2024 રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા સાથે મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ સામે આવી. ભરૂચ વરસાદી માહોલ વચ્ચે દહેજ બાયપાસ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ. અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી. અગાઉ પાલિકા દ્વારા બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારી લેવા નોટિસ ફટકારી હતી. રાત્રિના વાવાઝોડા સમયે કેટલોક ભાગ તૂટીને પડ્યો હતો, સવારે પણ આ ભાગ પડ્યો હતો. પાલિકા દ્વારા સ્થળ તપાસની કાર્યવાહી શરૂ.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન. ચાલુ સાલે આંબા ઉપર કેરીનો પાક ઓછો આવ્યો હતો. મિની વાવાઝોડાના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન. ભરૂચના નંદેલાવના મૂળ વતનીનો લંડનમાં ડંકો. બીજી વખત લેંકશાયર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા. મુંતઝીર પટેલે અપક્ષમાં બે સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારોને આપી કારમી હાર. અંકલેશ્વર જીપીસીબી એક્શન મોડમાં. ડેટોક્સ કંપની પાસે ભૂતિયા કનેક્શનની આશંકાએ ખોદકામ કરાયું. ખોદકામ દરમિયાન નોટિફાઇડ વિભાગની રાઇઝિંગ લાઇનમાં ભંગાણ પડતા ત્વરિત અસરથી સમારકામ કરવામાં આવ્યું. જીપીસીબી દ્વારા સ્થળ પરથી જરૂરી નમૂના પણ લેવાયા. અંકલેશ્વરનો હાર્ડ સમૂહ ઓએનજીસી ઓવરબ્રિજ આવતીકાલથી અવર જવર માટે શરૂ કરાશે. અંકલેશ્વર વહીવટીતંત્ર સક્રિય થતાં આવતીકાલથી શરૂ કરવા ઇજારદારે ખાતરી આપી. ઝઘડિયાના નાના સાંજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ આવેદનપત્ર પાઠવ્યું. દીકરીના મૃત્યુ માટે ડીએફઓ જવાબદાર હોવાનો આક્ષેપ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.